અને તે કરવા માટે તમારે શ્વાસોશ્વાસની ક્રિયા તો કરવી જ પડશે. તમે શ્વાસોશ્વાસની ક્રિયા કરશો તો જ તમારા ફેફસાને મજબૂત બનશે, તો જ તમે યોગ આગળ કરી શકશો. તમને બીજે આગળ ભસ્ત્રિકા પ્રાણાયામ શીખવું એટલે તમારે આ અનુલોમ વિલોમ કરતા પહેલાં ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું, પછી જ આ કરવાનું. પહેલાં તરત જ આ પ્રાણાયામ અનુલોમ વિલોમ કરવાનું નહીં. આ કરવા માટે જો આપણે અહીંયા ઠંડા પ્રદેશમાં રહેતા હોય ને તો જમણા નાકથી શરૂ કરવું પડે, પણ આપણે ગરમ પ્રદેશમાં રહીએ છીએ એટલે ડાબા નાકથી. ડાબા નાકથી શરૂ કરવા માટે તમારા અંગૂઠો છે ને, બધા અંગૂઠો એને જમણા નાક પર દબાવવાનું અને ડાબા નાક તમારે કરવાનું છે. પાંચ છ ડબલ નાખથી જો આ પકડું જો કરી દીધા એટલે જે બાજુ દબાવો કર્યું ને બરાબર. તમારે આ જો ફરી જુઓ, આપણે જમણા હાથ પર અંગૂઠું મૂકીને શ્વાસ લીધો, ડાબા નાકથી છોડો ને, હવે ડાબા નાકથી ફરી શ્વાસ, જમણા નાકથી ફરી શ્વાસ લેવાનો. જો ડાબા નાકથી છોડો, હવે ફરી ડાબા નાકથી શ્વાસ લેવાનો, જમણા નાકથી છોડો બરાબર, ફરી જમણા નાકથી શ્વાસ લેવાનો, ડાબા નાકથી છોડો. આ ક્રિયા કરવાથી તમારી અહીંની આ ક્રિયા કહેવાય ને એ તમારું પાવરફુલ બને છે, તમારી યાદશક્તિ બી પણ, તમારે આનામાં કોઈ તકલીફ થતી નથી બરાબર ને. તમે આ ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ રોજ કરજો એ તમારા માટે ઘણું સારું છે. આવતી વિડીયોમાં ફરી મળીશું, આવજો.